વારમાં મોટી સંખ્યાઓ વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સમજાવીશ એટલે વિડીયો છેલ્લે સુધી જોજો તો શું કહે છે અગાઉના વર્ગોમાં આપણે શીખ્યા કે આપણે સેન્ટીમીટર તો એને શોર્ટમાં સેમી લખાય નો લંબાઈના એકમ તરીકે ઉપયોગ કરીએ છીએ પેન્સિલની લંબાઈ પુસ્તક અથવા નોટબુક્સની પહોળાઈ વગેરે માપવા માટે આપણે સેન્ટીમીટરનો ઉપયોગ કરીએ છીએ આપણી માપપટ્ટી પર સેન્ટીમીટર દર્શાવેલું હોય છે તમે જુઓ તો આ માપપટ્ટી છે તો વિદ્યાર્થી મિત્રો આ નાની છે તો આ જ જો સેન્ટીમીટર સીએમ લખેલું છે એક બે ત્રણ ચાર પાંચ છ એમ કરીને પંદર સુધી લખેલું છે તો જે આ માપ આપેલું છે એ કયા માપનું છે સેન્ટીમીટરનું છે બરાબર પછી પેન્સિલની જાડાઈ માપવા માટે સેન્ટીમીટર મોટું માપ છે તેથી આપણે મિલીમીટરનો ઉપયોગ કરીએ છીએ આ સપોઝ કે પેન છે એની જાડાઈ માપવી હોય પેન્સિલ હોય કે પેન તો કયો એકમ માપવામાં મિલીમીટર આવે આ બધું પરીક્ષામાં તમારે પૂછાશે કઈ રીતે પૂછાય તો પેન્સિલની લંબાઈ નીચેનામાંથી કયા એકમમાં મપાય છે ચાર ઓપ્શન આપેલા હોય તો તમને ખબર પડવી જુઓ કે એ કયા એકમમાં મપાય સેન્ટીમીટરમાં પણ જો પેન્સિલની જાડાઈ કયું હોય લંબાઈની જગ્યાએ તો કયો એકમ વપરાય મિલીમીટર આ તમને આવડવું જુઓ હવે દસ મિલીમીટર બરાબર એક સેન્ટીમીટર આ સૂત્ર છે એ પણ તમને આવડવું જુઓ પછી એક મીટર બરાબર સો સેન્ટીમીટર એક મીટર બરાબર હજાર મિલીમીટર આ પણ તમને આવડવું જુઓ હવે એક પ્રશ્ન આપેલો છે અહીંયા આપણે જોઈએ કેટલા સેન્ટીમીટર એક કિલોમીટર બનાવે છે તો આપણે જોઈએ તો ઘણી અહીં જ લખી દઉં ચલો ને નહીં અહીં લખવું જોઈએ એટલે ખ્યાલ આવે તો એક કિલોમીટર હોય વિદ્યાર્થી મિત્રો તો હજાર મીટર થાય એક કિલોમીટર પણ આપણે તો શું જોઈએ સેન્ટીમીટર જુઓ છો તો હજાર મીટર એમના એમ થશે અને એક મીટર હોય તો સો સેમ ઇ થાય બસ આ એકડો એમના એમ કેટલો વિન્ડો થાય એક બે ત્રણ ચાર પાંચ તો એક બે ત્રણ ચાર પાંચ સેમી તો એકમ દશક સો હજાર દસ હજાર લાખ કહેવાય આને બરાબર તો અહીં જવાબ શું આવશે કેટલા સેન્ટીમીટર એક કિલોમીટર બનાવે છે તો લાખ સેન્ટીમીટર તો અહીં જવાબ લખી દઈએ કે ત્રણને બે પોંચ મિંડો એક બે ત્રણ ચાર પાંચ સેમી એક લાખ સેન્ટીમીટર હોય તો એક કિલોમીટર બનાવવા એનો જવાબ છે પછી બીજો ભારતના પાંચ મોટા શહેરોના નામ આપો તેમની વસ્તી શોધો ઉપરાંત આ શહેરોની દરેક જોડી વચ્ચેનું અંતર કિલોમીટરમાં શોધો વિદ્યાર્થી મિત્રો આ ચોક્કસ જવાબ આવશે નહીં એટલે તમારા શિક્ષક શીખે એ પ્રમાણે કરજો ચાલો આગળ જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો જુઓ તો બીજા એકમ આપેલા છે એક હજાર મીટર બરાબર એક કિલોમીટર આ પણ સૂત્ર તમને આવડવું જો પછી એક મીટર બરાબર હજાર મીમી બરાબર એટલે કે મિલીમીટર આપણે આગળ જોઈએ તો એક કિલોમીટર બરાબર હજાર મીટર તો હજાર ગુણ્યા હજાર બરાબર એટલે એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ મિલીમીટર થાય આ બધું સૂત્રનું તમને ફેરવવાનું આવે પરીક્ષામાં તો તમને આવડવું જુઓ હવે તમે બજારમાં ઘઉં ચોખા ખરીદવા જાઓ તો તમે કહેતા હશો કે એક કિલોગ્રામ ચોખા આપો તો એક કિલોગ્રામ એટલે કેટલા ગ્રામ થાય હજાર ગ્રામ આ પણ તમને આવડવું જુઓ બીજું એક ગ્રામ બરાબર હજાર મિલીગ્રામ થાય આ પણ તમને આવડવું જુઓ પછી ઘણા એકમ લીટરમાં આવતો એક લિટર બરાબર હજાર મિલીમીટર આ પણ તમને ફાવું જુઓ પછી એક કિલોગ્રામ બરાબર હજાર ગ્રામ આ પણ આવડવું જુઓ અને એક ગ્રામ બરાબર હજાર મિલીગ્રામ આ સૂત્રો તમને આવડવા જુઓ આવો પ્રયત્ન કરો જોઈએ આપણે શું કહે છે કેટલા મિલીગ્રામ એક કિલોગ્રામ બનાવે છે તો આપણે જોઈએ ચલો એક કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ થાય હજાર ગ્રામ થાય અને હજાર ગ્રામ એમ ના એમ રાખીએ એક ગ્રામ એટલે કેટલા થાય તો અહીં જુઓ એક ગ્રામ એટલે હજાર મિલીગ્રામ થાય તો હજાર વડે ગુણો પાછા અહીં મિલીગ્રામ આવ્યો બસ આવું આવી જશે જવાબ એક અને કેટલો મીંડો ત્રણ ને ત્રણ છ એક બે ત્રણ ચાર પાંચ છ મિલીગ્રામ તો એકમ દશક સો હજાર દસ હજાર લાખ અને દસ લાખ તો દસ લાખ મિલિગ્રામ આવે એક બે ત્રણ ચાર પાંચ છ મિલિગ્રામ તો દસ લાખ મિલીગ્રામ એક કિલોગ્રામ બનાવે છે આનો જવાબ એ થશે પછી બીજો છે એક ખોખામાં એકમ દશક સો હજાર દસ હજાર બે લાખ દવાની ગોળીઓ સમાય છે દરેક ગોળીનું વજન વીસ મિલીગ્રામ છે તો બોક્સ મોની બધી ગોળીઓનું કુલ વજન મિલીગ્રામ અને કિલોગ્રામમાં શોધો તો આપણ દાખલો છે ચલો તમને ગણી બતાવી દઈએ અહીં ગણું બરાબર લે આવી જાય અહીં લીટી દૂર દઈએ હવે શું કહે છે એક ખોખામાં બે બે લાખ દવાની ગોળીઓ સમાય છે એક ગોળીનું વજન તો એ લખું એક ગોળીઓ હોય તો એનું વજન કેટલું છે વીસ મિલીગ્રામ વીસ મિલીગ્રામ તો એવી કેટલી ગોળીઓ છે બે લાખ તો બે લાખ ગોળીઓ હોય તો કુલ વજન કેટલું તો બે લાખ એક બે ત્રણ ચાર પોછનું ગુણ્યા રેવીશ તો બે દુ ચાર અને એક બે ત્રણ ચાર પોચ અને છ મીંડો એક બે ત્રણ ચાર પાંચ છ મીંડો આ મિલીગ્રામમાં આવ્યો તો વિદ્યાર્થી મિત્રો એક જવાબ આવી ગયો ગોળીઓનું કુલ વજન મિલીગ્રામમાં તો મિલીગ્રામમાં આટલું આવી ગયું કેટલું થાય જો ચાલીસ લાખ થશે એકમ દશક સો હજાર દસ હજાર લાખ અને દસ લાખ તો ચાલીસ લાખ મિલીગ્રામ આવ્યું હવે બીજું વજન કયું કહે છે કિલોગ્રામમાં શોધવાનું કહે છે બરાબર છે તો આપણે એ પણ આવી ગયું એક એકમ આવી ગયું અહીં જો શીખ્યા એક કિલોગ્રામ બરાબર કેટલા થવા એકમ દશક સો હજાર દસ હજાર લાખ અને દસ લાખ તો દસ લાખ ત્રણ ચાર પોં છ મિલીગ્રામ થાય તો બરાબર એક બે ત્રણ ચાર પોંચ છ એને આટલા વડે ભાગી દો એક બે ત્રણ ચાર પોંચ છ તો આ છ મેડો જોયો ને આવી ગયો તો છેલ્લું થયું ચાર કિલોગ્રામ આવ્યો બરાબર બે જવાબ માગ્યા હતા વિદ્યાર્થી મિત્રો એક મિલીગ્રામમાં જવાબ આવી ગયો તો મિલીગ્રામમાં આવી ગયો અને કિલોગ્રામમાં તો ચાર કિલોગ્રામ આ રીતે તમારી પરીક્ષામાં દાખલા પૂછાશી તો તમને આવડવા જોઈએ ચલો આપણે આગળ જોઈએ પછી પ્રયત્ન કરો એક બસની મુસાફરી શરૂ થઈ અને વિવિધ સ્થળોએ સાઠ કિલોમીટર કલાકની ઝડપે પહોંચે છે પ્રવાસ નીચે દબતાવેલ છે તો અહીં આ ચાર પ્રશ્નોના જવાબ તમારે શોધવાના છે બરાબર અહીં પાછળ જોઈએ આપણે પછી પાંચમો પ્રશ્ન છે જોવાઈ રહ્યો હવે આ જવાબ તમારે શોધવાનો એ થી બી બી થી સી સી થી ડી ડી થી ઈ ઈ થી એફ અને એફ થી જી આ બધા જ પ્રશ્નોના જવાબ આપણે શોધવાના છે તો પહેલો પ્રશ્ન કયો છે જુઓ શું કહે છે બસ દ્વારા એ થી ડી સુધીનું કપાયેલ કુલ અંતર શોધો એ થી ડી છે તો ચલો પહેલાનો જવાબ શોધીએ આપણે વિદ્યાર્થી મિત્રો થોડો વિડીયો લોબો થશે પણ તમને મજા આવશે ચલો એ થી ડી તો આ એ અહીં છે પછી બી પછી સી અને ડી તો એથી ડી તો પહેલું એથી બીનું અંતર ચાર હજાર એકસો સિત્તેર આવશે વત્તા ત્રણ હજાર ચારસો દસ આવશે ત્રણ હજાર ચારસો દસ આવશે વત્તા બે હજાર એકસો સાહીઠ બે હજાર એકસો એથી ડી જ છે એટલે આટલા સુધી આવશે બસ હમો સરવાળો કરો ઝીરો તો ઝીરો આવશે પછી છ એક સાત સાત અને સાત ચૌદનો ચોગડો વધી એક એટલે એક ને એક બે બે ને ચાર ચાર ને બે છ છ ને એક સાત આવશે અને બે એન ત્રણ પાંચ પાંચ ને ચાર નવ આવશે નવ હજાર સાતસો ચાલીસ કિલોમીટર આવે તો આપણે જવાબ આપ્યો છે એટલો જોઈ લઈએ અને જવાબ તો આપણે શોધવાનો છે ઓપ્શન આપ્યા નથી તો એ પહેલાંમાં જવાબ કેટલો આવશે નવ હજાર સાતસો ચાલીસ કિલોમીટર બરાબર ચલો બીજું બસ દ્વારા ડીથી જી સુધી કપાયેલ અંતર શોધો તો ડીથી જી સુધી શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો તો આ ડીથી આ જી સુધી ડીથી ઈ આવે તો આટલા ઘણો આઠ હજાર એકસો ચાલીસ વત્તા ઇથી એફ તો ચાર હજાર આઠસો ત્રીસ વત્તા બે હજાર પાંચસો પચાસ બે હજાર પાંચસો પચાસ જી સુધી છે એટલે આવી ગયો તો બસ એટલું જ લખીશું તો જીરો ચાર ત્રણ સાત ને પોંચ બારનો બગડો વધી એકને એક બે એટલે આઠ દસ દસ ને પોંચ પંદરનો પાંચડો વધી એક આઠ ને એક નવ નવ અને ચાર એટલે તેર ચૌદ પંદર પંદર હજાર વીસ કિલોમીટર આવે બીજાનો જવાબ તો અહીંયા આપણે લખી દઈએ પંદર હજાર પાંચસો વીસ કિલોમીટર ચલો ત્રીજો જો મુસાફરી એથી શરૂ થાય અને પરત એ પર પહોંચે તો કપાયેલ કુલ અંતર શોધો તો વિદ્યાર્થી મિત્રો એવું કહેવું છે કે અહીંથી શરૂ થઈ અહીંથી અહીં જાય અહીં 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 અને પછી અહીં સુધી આવે તો કુલ કેટલું થાય તો આપણે અહીં લખી દઈએ જુઓ એથી બી સુધીનું ચાર હજાર એકસો સિત્તેર વત્તા બીથી સી સુધી ત્રણ હજાર ચારસો દસ ત્રણ હજાર ચારસો દસ પછી બે હજાર એકસો સાઠ બે હજાર એકસો સાઠ પછી આઠ હજાર એકસો ચાલીસ આઠ હજાર એકસો ચાલીસ પછી ચાર હજાર આઠસો ત્રીસ ચાર હજાર આઠસો ત્રીસ કિલોમીટર આવશે પછી બે હજાર પાંચસો પચાસ બે હજાર પાંચસો પચાસ આવશે પછી એક હજાર બસો નેવું એક હજાર બસો નેવું પાછા એ આવી ગયા એટલે આટલાનો સરવાળો થાય જોઈએ તો જીરો સાત ને એક આઠ આઠ અને છ એટલે ચૌદ ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ એકવીસ ને પાંચ તો છવ્વીસ છવ્વીસ અને નવ તો પોત્રીસનો પાંચડો વધી ત્રણ ત્રણને એક ચાર ચાર ને ચાર આઠ નવ દસ દસ ને આઠ અઢાર અઢાર ને પાંચ અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસનો પહોંચોડો વધી બે એટલે ચાર ને બે છ સાત આઠ નવ દસ અગિયાર અગિયારને આઠ એટલે ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ ને છવ્વીસ આ છવ્વીસ હજાર પાંચસો ને પચાસ કિલોમીટર આવે તો અહીં આપણે લખી દઈએ કુલ અંતર છવ્વીસ હજાર પાંચસો પચાસ કિલોમીટર પછી શું છે શું તમે સીથી ડી અને ડીથી ઈ સુધીના અંતરનો તફાવત શોધી શકો છો તો જોઈએ સીથી ડી અને ડીથી ઈ તો સીથી ડી કેટલું છે સીથી ડી બે હજાર એકસો અને ડીથી તો આઠ હજાર એકસો ચાલીસ તો બંનેનો તફાવત છે તો આઠ હજાર એકસો ચાલીસ ઓછા બે હજાર એકસો બરાબર તો અહીં ઝીરો અહીં વધી લેવી પડશે તો અહીં ઝીરો આવશે અને એટલે આવશે ચૌદ ચૌદમાંથી છ કાઢો એટલે આઠ આવશે પાછા અહીં સાત આવશે અને અહીં દસ આવશે દસમાંથી એક જાય એટલે નવ સાતમાંથી બે જાય એટલે પાંચ તો પાંચ હજાર નવસો ને અહીં અહીં તફાવત કેટલો આવ્યો પાંચ હજાર નવસો એંસી કિલોમીટર બરાબર પછી આગળ બસ દ્વારા પહોંચવા માટે લેવામાં આવેલ સમય શોધો બસ દ્વારા પહોંચવા માટે લેવામાં આવેલ સમય એથી બી તો એથી બીનો કેટલો છે ચાર હજાર એકસો સિત્તેર કિલોમીટર સમય શોધવાનો છે આ તો અંતર છે ઊભા રો તો બસ કેટલા ઝડપી જાય છે સાઈઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપી જાય છે એટલે એક કલાક થાય એટલે સાઈઠ કિલોમીટર કાપો છે બરાબર તો આપણે એ કાગળમાં જ ગણવું પડશે ચલો અહીંથી ગણવું બરો પાછળ જ લઈ લઈએ તો પહેલો એ તો સમય શોધવાનો છે દરેકમાં તો પહેલો છે એથી બી એથી બીમાં સમય કેટલો લાગે તો કુલ અંતર કેટલું છે એથી બી ચાર હજાર એકસો સિત્તેર અને કલાકના કેટલા કિલોમીટર કાપે છે સાઈઠ તો ભાગ્યા સાઈઠ આ બંનેનો ભાગા કરીએ બરાબર તો કેટલો આવે છે એ જોઈ લઈએ ચાર હજાર હું તો મોબાઈલમાં કરી દઉં સમય બગડે નહીં માંડવ તો આવશે ચાર હજાર એકસો સિત્તેર તો ચાર હજાર એકસો સિત્તેર ભાગ્ય સાહીઠ કરો તો સિક્સટી નાઇન એટલે અગ્નિ પાંચ કલાક આવો બરાબર છે એક મિનિટ હો કિલોમીટર બરાબર એટલો જ આવશે ચલો બીજો જોઈએ હવે બી સીથી નો સમય તો સીથી ડી કેટલું અંતર છે જુઓ સીથી ડી બે હજાર એકસો સાહીઠ બે હજાર એકસો સાહીઠ ભાગ્યા સાહીઠ તો કેટલો આવશે અહીં જુઓ બે હજાર બે હજાર એકસો સાહીઠ ભાગ્યા સાહીઠ તો છત્રીસ આવ્યો તો છત્રીસ કલાક લાગશે ચલો સીમો કેટલો છે ઈથી જી તો થી જી છે જો ઈ થી જી તો આ ચાર હજાર આઠસો ત્રીસ વત્તા બે હજાર પાંચસો પચાસ ભાગ્યા સાહીઠ આવશે તો આપણે કરી દઈએ ચાર હજાર આઠસો ત્રીસ વત્તા બે હજાર પાંચસો પચાસ ભાગ્યા સાહીઠ એકસો ને ત્રેવીસ કલાક આવશે દાખલો થોડો લોબો થાય છે વિદ્યાર્થી મિત્રો અને ડી કુલ પ્રવાસમાં કેટલો સમય લાગે તો આપણે છવ્વીસ હજાર પાંચસો પચાસ તો આપણે લાયા હતા ટોટલ કુલ પ્રવાસ છવ્વીસ હજાર પાંચસો પચાસ ભાગ્યા સાઠ જોઈ લઈએ છવ્વીસ પાંચસો પચાસ ભાગ્યા સાઠ તો ચારસો બેતાલીસ પોઈન્ટ પોછ આટલા કલાક લાગે આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારા દાખલા ગણવાના છે પછી દુકાન આપેલી છે વિડીયો થોડો લોભો થશે વિદ્યાર્થી મિત્રો પણ છેલ્લે સુધી જોજો તો કંઈક શીખ્યા છો એવું થશે એ સફરજન ચાલીસ રૂપિયા ભાવ છે નારંગી ત્રીસ રૂપિયા કિલોના કોસ્કી નંગના ત્રણ રૂપિયા દોત બ્રશ છે એના દસ રૂપિયા નંગના પેન્સિલના નંગના એક રૂપિયા નોટબુકના છ રૂપિયા સાબુના આઠ રૂપિયા જે ગયા વર્ષ દરમિયાન વેચાણ તો સફરજન આટલો વેચો નારંગી રીતે વેચેલા છે બરાબર હવે એના ઉપરથી જવાબ આપવાના છે રમણે ગયા વર્ષે વેચેલ સફરજન અને નારંગીના કુલ વજનને તમે શોધી શકશો તો સફરજનનું વજન કેટલું છે જો ગયા વર્ષ દરમિયાન તો બે હજાર ચારસો સત્તાવન લખી દઈએ બે હજાર ચારસો સત્તાવન નારંગીનું વજન તો ત્રણ હજાર ચાર તો કુલ વજન કેટલું થાય તો બે હજાર ચારસો સત્તાવન અને ત્રણ હજાર ચાર તો સાત અને ચાર એટલે સાત આઠ નવ દસ અગિયારનો એકડો વધી એક એટલે જીરો એક એટલે એક ન પોચ એટલે છ પછી જીરો અને ચાર એટલે ચાર ત્રણ અને બે એટલે પાંચ હજાર ચારસો ને એકસઠ કિલો આવે તો અહીં જવાબ લખી દઈએ પાંચ હજાર રમણને સફરજન વેચવાથી મળે કુલ રૂપિયા તમે નોંધી શકશો તો સફરજન કેટલું વેચ્યું છે બે હજાર ચારસો સત્તાવન કિલો તો બે હજાર ચારસો સત્તાવન ગુણ્યા આવું કેટલું વેચાયું છે જુઓ કિલોના સફરજનના ચાલીસ રૂપિયા લીધા છે તો ગુણ્યા ચાલીસ તો જીરો ચાર સિત્તો અઠ્યાવીસનો આંઠડો વધી બે ચાર પંચો વીસને બે બાવીસનો બગડો વધી બે ચાર ચોક્સો સત્તર અઢારનો વધી એક ચાર દુ આઠને એક નવ તો કેટલા રૂપિયા આવ્યા અઠ્ઠાણું હજાર બસો ને રૂપિયા આવું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે લખીશું અઠ્ઠાણું હજાર બસો ને એસી બરાબર છે પછી શું કહે છે રમણને સફરજન અને નારંગી વેચવાથી મળેલ કુલ રૂપિયા તમે શોધી શકશો તો આપણે જોઈએ સફરજન વેચવાથી તો આપણે શોધી કાઢ્યા અઠ્ઠાણું હજાર બસો ને એસી નારંગી કેટલી વેચી છે ત્રણ હજાર ચાર કિલો ગુણ્યા નારંગીનો ભાવ કેટલો છે તમે જુઓ ત્રીસ રૂપિયા છે તો ત્રીસ રૂપિયા વડે ગુણી દઈએ તો જીરો ચાર તરી બારનો બગડો એટલે બધી એક અહીં જીરો ત્રણ તરી નવ તો નારંગી વેચવાથી કેટલા રૂપિયા આવશે નેવું હજાર એકસો વીસ અને સફરજન વેચવાથી અઠ્ઠાણું હજાર બસો એંસી તો આ બંનેનો સરવાળો કરી દઈએ અઠ્ઠાણું હજાર બસો એંસી વધતા નેવું હજાર એકસો વીસ તો જીરો આઠ ને બે દસ ની શૂન બે ત્રણ ને એક ચાર આઠ જીરો એટલે આઠ નવ નવ અઢાર ચોર્યાસી ડબલ જીરો લખી દઈએ અઢાર ચોર્યાસી ડબલ જીરો એકમ દશક સો હજાર દસ હજાર અને લાખ તો એક લાખ અઠ્યાસી હજાર ચારસો રૂપિયા આ રીતે તમારે ગણવાનું છે ડી છેલ્લો દાખલો છે દરેક વસ્તુને વેચવાથી રમણને કેટલી રકમ મળી હતી તે દર્શાવતું ટેબલ બનાવો ઉતરતા ક્રમમાં મળેલી રકમની નોંધણીની ગોઠવણી કરો કઈ વસ્તુમાંથી તેને સૌથી વધુ આવક થઈ છે આ રકમ કેટલી છે તો વિદ્યાર્થી મિત્રો ટેબલ બનાવવાનું છે આપણે ગણી દઈએ ચાલો એ ટેબલ બનાવી દઈએ તો પહેલું કયું છે તો પહેલાં સફરજન છે તો સફરજનથી કેટલી રકમ મળે છે તો અઠ્ઠાણું હજાર બસો એંસી રૂપિયા પછી નારંગી છે તો નારંગી વેચવાથી કેટલા રૂપિયા મળે છે તો નેવું હજાર એકસો વીસ રૂપિયા પછી કોસ્કી છે તો વિદ્યાર્થી મિત્રો કોસ્કી કેટલા નંગ વેચી છે બાવીસ હજાર સાતસો સાઠ હું તો અહીં મોબાઈલમાં જ કરી દઉં છું બાવીસ હજાર સાતસો સાઠ બરાબર ગુણ્યા હવે તમે કોસ્કીનો ભાવ જુઓ તો પ્રતિ નંગ ત્રણ રૂપિયા છે તો ગુણ્યા ત્રણ કરવા પડશે તો અડસઠ હજાર બસો રૂપિયા થશે તો અહીં લખી દઈએ અડસઠ હજાર બસો સાઠ રૂપિયા પછી દોત બ્રશ છે દોત બ્રશ એના પચીસ ત્રણસો સડસઠ તો કેટલું વેચાય છે પચીસ ત્રણ સડસઠ ગુણ્યા કેટલા અનંગ વેચાય દોત બ્રશના દસ રૂપિયા છે તો ગુણ્યા દસ તો બે લાખ હજાર છસો સિત્તેર બે લાખ ત્રેપન હજાર છસો સિત્તેર રૂપિયા બરાબર છે પછી છે પેન્સિલ અડત્રીસ હજાર પાંચસો ત્રીસ નંગ છે તો પેન્સિલ લખી દઈએ તો અડત્રીસ પાંચસો ત્રીસ છે તો અડત્રીસ પાંચસો ત્રીસ ગુણ્યા પેન્સિલના પ્રતિ નંગના એક રૂપિયો છે એટલે એના એ જ આવશે અડત્રીસ હજાર પાંચસો ત્રીસ રૂપિયા અડત્રીસ હજાર પાંચસો ત્રીસ રૂપિયા આવશે પછી નોટબુક તો નોટબુક કેટલી વેચાયેલી છે તો ચાલીસ હજાર બે તો અહીં લખવું ચાલીસ હજાર બે ગુણ્યા નોટબુકનો ભાવ છે છ રૂપિયા તો ગુણ્યા છ તો બે લાખ ચાલીસ હજાર બાર તો અહીં લખી દઈએ બે લાખ ચાલીસ હજાર બાર રૂપિયા મળે અને છેલ્લે સાબુ છે તો સાબુ છે એ વીસ હજાર પાંચ વેચાયા છે વીસ હજાર પાંચ અને એક નંગ સાબુનો ભાવ છે રૂપિયા તો એક લાખ સાઠ હજાર ચાલીસ તો એક લાખ સાઠ હજાર ચાલીસ રૂપિયા તો બધાનો કોઠો બનાવી દેવાનું બરાબર આપણે બનાવી દીધું છે તો જો આ પ્રશ્ન દરેક વસ્તુને વેચવાથી રમણને કેટલી રકમ મળી હતી તે દર્શાવતું ટેબલ બનાવતું ટેબલ બનાવી દીધું હવે ઉતરતા ક્રમમાં મળેલી રકમની નોંધણી કરો હવે ઉતરતા ક્રમમાં લખવાની છે તો સૌથી પહેલી ઉત્તરતા ક્રમમાં લખીએ આપણે ઉતરતા ક્રમમાં તો સૌથી પહેલી કઈ આવશે તો તમે જુઓ સૌથી મોટી કઈ છે તો આ છે દોદબરસ વાળી બે લાખ ત્રેપન હજાર છસો સિત્તેર આવશે તો બે લાખ ત્રેપન હજાર છસો સિત્તેર પછી કંઈ આવશે બે લાખ ચાલીસ હજાર બે લાખ ચાલીસ હજાર બાર આવશે પછી તમે જુઓ તો આ એક લાખ સાહીઠ હજાર આવશે એક લાખ સાહીઠ હજાર ચાલીસ આવશે પછી અઠ્ઠાણું હજાર આવશે અઠ્ઠાણું હજાર બસો એંસી તો અઠ્ઠાણું હજાર બસો એંસી આવી પછી આવશે નેવું હજાર એકસો વીસ તો નેવું હજાર એકસો વીસ પછી આવશે અડસઠ હજાર બસો સાઠ અડસઠ હજાર બસો સાઠ પછી આવશે અડત્રીસ હજાર પાંચસો ત્રીસ અડત્રીસ હજાર પાંચસો ત્રીસ બધા આવી ગયા તો આ એક પતિ કઈ વસ્તુમાંથી તેને સૌથી વધુ આવક થઈ આ રકમ કેટલી છે તો શેમાંથી થઈ આ આ મોટી છે તો જવાબ આવશે દો અને બ્રશ અને કેટલી થઈ બે લાખ તેપ્પન હજાર છસો ને સિત્તેર રૂપિયાની આવક થઈ એ જવાબ તમારે લખવાનું છે